بسم الله الرحمن الرحيم فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقوا في الدين ولينذرون قومهم إذا رجعوا إليهم لعلهم يحذرون શૈતાન ઝન રજીન બિસ્મિ રહેહમાન રહીમ વીહીનસ્ત વહ વહ ખૈરો ના શિરીન વો ઈન આપણી વાતચીત દિયાત વિશે ચાલી રહી હતી અને આપણે એ બાબતો વિશે જાણકારી પ્રાપ્ત કરી રહ્યા હતા કે એ જ્યાં દિયત કતરની બરાબર જ છે જે નુકસાન વાળું નથી અને માણસને કતર કરવામાં નથી આવ્યો પણ અંગોને એવું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે જે નુકસાનની દિયત પૂરાપૂરા માણસને મારી નાખવા જેટલી છે તો એમાં આપણે છ બાબતો વિશે જાણકારી પ્રાપ્ત કરી દીધી હતી કે જેમાં દિયત એટલી જ છે જેટલી એક માણસની હત્યા કરવામાં દિયત હોય છે સાતવી જગ્યા કે જ્યાં એટલી જ દિયત છે જે કતની બરાબર છે એ અગર કોઈ માણસની જીભને કાપી નાખવામાં આવે એવી જીભ જે સાદી હોય એવી જીભ કે જેનાથી બોરી શકતો હોય અને કાપી નાખવામાં આવે કે જેના રીતે એ બોલવું એનું ખતમ થઈ જાય એ બોલી ના શકે તો આના બદલે પણ એને એટલી જ દિયત દેવી પડશે કે જેટલી દિયત એક માણસને મારી નાખવાના બદલે દેવી પડે છે તો સમાન કાપનાર એને જીભ જે કાપી નાખશે જીભ કાપનાર વ્યક્તિને એટલી જ દિયત દેવી પડશે જેટલી જાણે કે એ માણસ એને કતર કર્યો હોય અને કતરના બરાબર એની દિયત છે એ જ રીતે અગર કોઈ એ કામ કરે કે જેમાં એના અંગને જે છે તોડી નાખે તો અંગોને તોડવામાં પણ જે છે ને અંગોમાં અહીંયા અત્યારે તસ્કરો ખાસ દાંતનો છે કે અગર બધા દાંતોને તોડી નાખે શરીરના એને બત્રીસ દાંત જેટલા પણ હું મોઢામાં બધા દાંતોને તોડી નાખે અહીં તો બધા દાંતોને તોડવામાં પણ એટલી દિયત છે કે જેટલી દિયત એક માસને કત્ર કરવાનો હોય છે એક દાંત તૂટી જાય બે દાંત તૂટી જાય એની દિયતો અલગ છે મગર બત્રીસના બત્રીસ દાંતો એને બત્રીસનો અર્થ એ છે કે મોટામાં જેટલા દાંતો હોય છે બધાને તોડી નાખે તો એની દિયત એટલી જ છે જેટલી એક માણસને કત્ર કરવાની દિયત હોય છે એ જ રીતે અગર કોઈ માણસ એ હાડકાને એ બંને હાડકાંને તોડી નાખે જે ગળા અને છાતીની વચ્ચે હોય છે ગળા અને છાતીની વચ્ચે બે હાડકાં હોય છે કે જેના લીધે ગરદન છાતીની ઉપર મજબૂતીથી ઊભેરી હોય છે અગર કોઈ માણસ બે હાડકાને તોડી નાખે તો એ ત્યારે વાજિબ એ છે કે એમાં પણ આજ આજ ય છે અરબત્તા હાડકાને એ રીતે તોડી નાખે કે જેના લીધે એનું ગળું જે છે હવે રટકી જાય એક તરફથી અને કદ નાનું થઈ જાય કારણ કે જ્યારે ગળું રટકી જશે ગદન રટકાઈ જશે તો કદમાં એનો ફરક પડશે તરત તો અગર કોઈ માણસની ગળા અને છાતીની વચ્ચેના એ બંને હાડકાને તોડી નાખવામાં આવે જેનાથી ગળું રટકી જાય વગેરે તો અત્યારે વાજીબની બિના પણ અહીંયા પણ એ જ દિયત છે જે એક માણસને મારી નાખવાના બધામાં દિયત હોય છે અને બિલકુલ કતર ન બરાબર દિયત કતર કરવાની જેટલી દિયત છે એટલી દિયત અહીંયા પણ હશે દસમી વસ્તુ જે બયાન કરવામાં આવે છે એ છે કે અગર કોઈ માણસ બીજાને એવો માર મારે કે જેના એની પીઠ તૂટી જાય તો અગર પીઠ તૂટી જાય છે તો એટલી જ દૈયત થશે કે જેટલી માણસને કત્ર કરવાના બરાબર દિયત છે અને છ વસ્તુ જે બયાન કરી હતી એ વસ્તુમાંથી કોઈ એક જે છે એને દૈયત તરીકે દેવી પડશે અગિયારમી વસ્તુ જે બયાન કરવામાં આવે છે એ છે કે અગર કોઈ માણસ બીજાની કરોડરજ્જુને તોડી નાખે જેને રીડની હડ્ડી કહેવામાં આવે કરોડરજ્જુને તોડી નાખે તો અગર ને અગર તોડી નાખીએ છીએ તો આમાં પણ એ જ દિયત છે કે જે એ માણસની હત્યા કરવામાં દિયત હોય છે બારવી વસ્તુ એ છે કે અગર કોઈ માણસ બીજા માણસના બંને પગને કાપી નાખે તો અગર બે પગને કાપી નાખવામાં આવે છે તો આ બે પગને કાપી નાખવાની સુરતમાં પણ એટલી જ દિયત છે કે જેટલી કોઈ માણસને મારી નાખવામાં દિયત હોય છે અને આ કામ કરનારને એ દિયત દેવી પડશે જેના પગ કાપી નાખવામાં આવ્યા છે એને એ જ રીતે અગર કોઈ ગળાના હાડકાને તોડી નાખે તો ગળાના હાડકાને તોડી નાખે તો એમાં પણ અત્યારે વાજબી બિના પર આ જ છે જો પહેલાં એક વસ્તુ આવી હતી કે ગળા અને છાતીની વચ્ચેના હાડકાં એ અલગ વસ્તુ છે ગળા અને છાતીની વચ્ચે બે હાડકાં હોય છે અલગ વસ્તુ છે એમાં પણ આ જ છે અને અગર કોઈ ગળાના હાડકાને તોડી નાખે છે ગદ્દનના હાડકાને તો એમાં પણ અત્યારે વાંચ્યું આ જ દિયત છે એ જ રીતે અગર કોઈ માણસ કોઈની કમર તોડી નાખે પીઠ તોડી નાખે એક વસ્તુ કે જેના લીધે માણસ જે છે એને માણસનો બિલકુલ વચ્ચેનો ભાગ જે હોય છે શરીરના વચ્ચેનો ભાગ જે હોય છે જે કમર કહેવામાં આવે છે અગર એને તોડી નાખે તો પહેલાંથી પીઠ પીઠ થોડો ઉપરનો હિસ્સો હોય અને માણસ પાછળના હિસ્સામાં જોવે તો પાછળના હિસ્સા ગળાથી અને કમરની વચ્ચેનો જે હિસ્સો હોય છે એને પીઠ કહેવામાં આવે છે અને એનાથી નીચેનો હિસ્સો જે કમર જ્યાંથી માણસ ઝૂકે છે હવે બની શકે છે શબ્દ આમાં થોડો આગળ પાછળ હોય પણ કમર અને પીઠમાં ફર્ક છે કમર એના બિલકુલ વચ્ચેનો હિસ્સો પીઠ જે છે એનાથી ઉપરનો હિસ્સો જ્યાં કરોડરજ્જુ જે તરફથી પસાર થાય છે વચમાંથી તો આગળ કોઈ કમરને તોડી નાખે છે કોઈની જે કમરના હાડકાં આમતોર પર જે છે પગના બિલકુલ આખરના હિસ્સામાં હોય છે જ્યાંથી ઉપરનો હિસ્સો ભાગનો જે છે શરૂ થાય છે એમાં પણ જે છે આ જ દિયત છે અને માણસને કતલ કરવાના અને હત્યા કરવાના બરાબર જે છે દિયત આપવાની રહેશે એ રીતે અગર કોઈ માણસ બીજાના માથાના વાળ કે દાઢીના વાળને ખેંચી નાખે અને એ રીતે ખેંચી નાખે કે પછી ઉગી ના શકે અને એના ઉપર એવું તશદ્દુદ કરે એવો ત્રાસ કરે કે એના વાળ માથાના ખેંચી નાખે દાઢીના ખેંચી નાખે એ રીતે ખેંચે કે બીજી વાર હવે ઊગવું શક્ય ના રહે તો એના માટે પણ આ જ દિયત છે કે જે અગર કોઈ માણસની હત્યા કરવામાં આવે કતલ કરવામાં આવે તો જે દિયત દેવાની હોય છે એ દિયત અહીંયા પણ દેવાની હોય છે એતિયાદ વાજીના બિના પર સોળમી જે વસ્તુ બયાન કરવામાં આવે છે એ છે કે અગર કોઈ માણસ બીજા માણસની ભવોને કાપી નાખે અને આંખની ઉપરનો જે આ હિસ્સો હોય છે બંને એને એ રીતે ખેંચી નાખે એના વાળને એવી રીતે ખેંચી નાખે કે બીજી વાર ઉગી ના શકે તો અગર આ વાળું કામ કરવામાં આવશે તો આના બદલામાં પણ કહેવામાં આવે છે કે એટલી જે દિયત છે કે જેટલી અગર કોઈ માણસને કતર કરવામાં આવે તો જે દિયત દેવી પડે છે તો આ લગભગ સોળ વસ્તુ બયાન કરવામાં આવે બીજી પણ કેટલીક વસ્તુઓનું વર્ણન છે કે જેમાં કતરના બરાબર દિયત છે તો એક તો માણસને મારી નાખવામાં આવે બિલકુલ તો એની દિયત છે અને આ અંગોને આ કિસ્સમનું નુકસાન પહોંચાડવા શરીરને આ કિસ્મનું નુકસાન પહોંચાડવા આ રીતનું તો આમાં પણ એ જે દિયત હોય છે કે જે માણસને મારવાની દિયત છે અને એ શું હતી એ જ છ વસ્તુમાંથી કોઈ એક વસ્તુ કે યા તો માણસને સો ઊંઠ દેવા પડશે જેની વિગતો હતી અથવા તો બસ્સો ગાય દેવી પડશે અથવા એક હજાર ઘેંટા કે બકરી અથવા જે છે બસ્સો વસ્ત્રો બે વારાને અગર અદદ ગણવામાં આવે અને સંખ્યા ગણવામાં આવે તો ચારસો થઈ જશે કે ઉપરનો હિસ્સો નીચેનો હિસ્સો બે વસ્ત્રો થઈને એક વસ્ત્ર થશે એને બસ્સો વસ્ત્રો દેવા પડશે જ્યાં એક હજાર દિના સોનાના અથવા જે છે બે હજાર દિરહમ ચાંદીના જે હોય છે દરેકમાં વિગતો છે કે જેના ઉપર પહેલાં દર્શમાં જે છે સંકેત થઈ ચૂક્યો છે અને વધુ વિગતો કિતાબોમાં ઉપલબ્ધ છે તો આ વસ્તુ જે છે આ સોળ જગ્યાએ પણ આ જ દિયત દેવી પડશે જે માણસને કથર કરવાની છે અચ્છા અગર આપણે એક ઉમૂમી તૌર પર જોવાય જોવા તો આપણે જોશું કે જે જે જગ્યાએ માણસને બે બે અંગો છે એક જેવા જે રીતે બે આંખ છે યા બે કાન છે યા નાકના બે સુરાખ છે યા બે હોઠ છે તો એમાં દરેક જગ્યાએ પૂરી દિયત કતરના બરાબર ક્યારે છે કે જ્યારે બંને વસ્તુ નુકસાન પણ આવે बंने हाथ बने पग बों नाक बंने सुराख तो ये पूरी दीयज है थी अगर कोई अर्धा ने नुकसान हो तो अर्धी दियत थी जाए जीवन कोईए बीजा आँख ने फोड़ी नाखी एक, एक आँख ने या बीजाएं भी कोई ना कान ने कापी नाख्य एक कान ने या हाथ ने तोड़ी तोड़ नाख्य एक हाथ ने या पग ने कापी का एक पग ने तो आ बदा में अर्धी दियत थी जाए कतर की जो दियत है ये अर्धी दियत थी जाए અને બંને અંગોને નુકસાન પહોંચાડે તો પૂરી અને એકને નુકસાન પહોંચાડે આમાંથી તો અડધી થઈ જશે પણ એ અંગો કે જેમાં બબ્બે છે જે તે બે આંખો છે બે કાન છે બે હાથ બે પગ વગેરે અને અગર કોઈ માણસ એટલું નુકસાન પહોંચાડે કે ડબલ થઈ જાય દાખલા તરીકે કોઈ માણસે બીજા માણસની બંને બંને આંખોને પણ ખરાબ કરી દીધી અને બંને કાનને પણ ખરાબ કરી દીધા તો આ માણસને બે દિયત દેવી પડશે અને બે માણસને કતર કરત અને જેટલી દિયત દેવી પડત એટલી આ એક માણસને દેવી પડશે એને કે જેની જે બંને આંખોને નુકસાન પહોંચાડ્યું છે બંને કાનોને નુકસાન પહોંચાડ્યું છે અને એ જ રીતે જેટલી વસ્તુ વધતી જશે દાખલા તરીકે કોઈ માણસે બીજાને બે આંખોને નુકસાન પહોંચાડ્યું બે કાનને નુકસાન પહોંચાડ્યું બે હાથ કાપી નાખ્યા બે પગ કાપી નાખ્યા ચાર વસ્તુ કરી તો એને જે છે ચાર કતરની બરાબર દિયત દેવી પડશે તો એમ નથી કે એકવાર એટલું નુકસાન પહોંચાડ્યું તો પછી કથથી વધીને દિયત નહીં થાય બરાબર કથથી ડબ્બર ત્રણ ગણી ચાર ગણી પણ થઈ શકે છે જેટલું નુકસાન વધતું થતું વધતું જશે એટલી દિયત જે છે એ વધતી જશે અને આ દિયતના મામલામાં કોઈ ઇસ્તતા નથી કોઈ એમ નથી કહી કે મા બાપ ઓલાદને મારે તો દિયત નથી યા પતિ પત્નીને મારે તો દિયત નથી એવું કાંઈ નથી યા ટીચર વિદ્યાર્થીને મારું દિયત નથી એવું કાંઈ નથી બધામાં દિયત છે ત્યાં સુધી કે દિયતમાં આ તો મોટી મોટી વસ્તુ છે કિતાબે દિયતમાં આપણે જોઈએ છીએ કે નાની નાની વસ્તુમાં પણ દિયત નક્કી કરવામાં આવી છે અગર કોઈએ બીજાને એવો માર માર્યો કે જેના લીધે એની ચામડી લાલ થઈ ગઈ તો એની દિયત અલગ છે પીળી પડી ગઈ એનો દિયત અલગ છે સૂજન આવી ગઈ અને વરમ પડી ગયો કે સોજો ચડી ગયો એની દિયત અલગ છે દરેક વસ્તુમાં દિયત છે અને આમાં ઇસ્સાથી કે ભાઈ મા બાપ કે અમે તો ઓરાદને મારી શકીએ યા ટીચર કે અમે તો વિદ્યાર્થીને મારી શકીએ યા પતિ કે પત્નીને મારી શકાય એવો કોઈ વિશેષ નથી બધી જગ્યાએ દિયતનો હુકમ આવશે એ અલગ વાત છે કે માફીનો દરવાજો ખુલ્લો છે માફ કરી શકે છે માણસ ને સામાન્ય રીતે ઓરાદ માફ કરી દે છે મા બાપને કે મા બાપ એના સુધારવા માટે ક્યારેક મારે છે પણ ખરી વાત એ છે કે સુધારવા માટે રસ્તો મારવાનો નથી અગર મા બાપ ઈચ્છે છે કે પોતાની ઓરાદને સુધારે યા પતિ ઈચ્છે છે કે પત્નીને સુધારે અગર ખરાબ હોય બની ઘણીવાર એવું હોય છે કે પતિ સમજી જ હોય છે કે ખરાબ હોય છે ક્યારે કે ગલતીઓની પોતાની હોય છે તો પણ આપણે દાખલા તરીકે સમજીએ કે અગર એમાં કોઈ ખરાબી છે યા ઓરાદમાં કોઈ ખરાબી છે યા ટીચર સમજે છે કે વિદ્યાર્થીમાં કોઈ ખરાબી છે તો સુધારવાનો માર્ગ જે છે માર નથી કે માણસ સમજે કે મારથી જ સુધરી શકે છે એ બની શકે છે કોઈ અજ્ઞાન સમાજમાં ખ્યાલ હોય કે જ્યાં જાહેરાત વધુ હોય જાહેર લોકો વધુ હોય એ સમજતા હોય કે મારવાથી જે છે ફાયદો થાય છે મારવાથી યા ખીજાવાથી જે ફાયદો થાય છે એ વખતી હોય છે સમય પૂરતો હોય છે અગર કોઈ બાળક ખોટું કામ કરી રહ્યું હોય આપણે એકદમ ખીજાઈ જઈએ યા મારી દઈએ થોડી વાર કામો બેસી જશે પણ જેવો એનો ખોફ ખતમ થશે ડર ખતમ થશે પાછું કામ કરશે તો માર અને ભય અને ડરાવવા વગેરેથી વખતી તોર પર કામ રોકાઈ શકે છે અગર એને હંમેશા માટે ગલત કામથી રોકવું છે તો એના માટે ખરો તરીકો એ છે નસીહત સમજાવવું એના યદે એને ગલત કામથી રોકી શકાય છે આપણે માટે માર તરફ જઈએ છીએ ખીજાવવા તરફ જઈએ છીએ કારણ કે માળ અને ખીજવામાં જલ્દી રિઝલ્ટ આવી જાય છે જ્યારે બાપ બચ્ચાને મારી મારી દે કે યા મારી દે તો બચ્ચો તરત ખામોશીને બેસી જાય કારણ કે રિઝલ્ટ જલ્દી આવી જાય એટલે આ વસ્તુને પસંદ કરે છે જ્યારે કે નસીહતમાં ઉપદેશમાં સમજાવવામાં રિઝલ્ટ મોડું આવે છે પરિણામ મોડું આવે છે તરત અસર નથી થતો તો જે સબળ એટલું થતું નથી કે આપણે જે છે પરિણામ આવવાની રાહ જોઈએ પણ જે શરતનો તરીકો છે એના ઉપર તો આપણે ચાલવું પડશે અને મારવાની જે ગુંજાઈશ નથી સિવાય કે કોઈ ખાસ સંજોગોમાં કે જે ઇસ્તસાઇ મવારિદ આપવામાં આવ્યા છે એના અલાવા સામાન્ય રીતે કોઈ ગુંજાઈશ નથી કે મા બાપ જે છે એ ઓલાદને માર મારી શકે યા પતિ પત્નીને મારી શકે યા ટીચર જે છે એ વિદ્યાર્થીને મારી શકે એ કોઈ જમાનામાં ખ્યાલ હશે યા અત્યારે પણ બની શકે છે કે જાહેર લોકોમાં ખ્યાલ હોય કે વિદ્યાર્થી જ્યાં સુધી નહીં ભણે જ્યાં સુધી મારવામાં નહીં આવે કે ઘણી જગ્યાએ તો એટલો ત્રાસ થાય છે કે વિદ્યાર્થીઓને હાડકાં તોડી નાખવામાં આવે છે આ બિલકુલ ખોટું તરીકો છે અને હાડકાં આગળ તૂટ્યા છે તો આ દિયતને જે બનાવ્યું છે ટીચરને દેવું પડશે શિક્ષક એ નથી કહેતો કે મેં તો સુધારવા માટે માર્યું એ સુધારવા માટે માર્યું યા પણ વસ્તુ માટે માર્યું દિયત જે છે એ તો દેવી પડશે સિવાય કંઈ વિદ્યાર્થી માફ કરી દે તો એ જ રીતે અગર મા બાપે નુકસાન પહોંચાડ્યું છે પતિએ પત્ની નુકસાન પહોંચાડ્યું છે દિયતનો જે હુકમ છે એ એના માટે આવશે એટલે ખરો રસ્તો એ છે કે નસીહતથી કામ લેવામાં આવે મારધાડ ન કરવામાં આવે નસીહતથી જે છે વધુ ફાયદો છે અલબત્તા અગર કોઈ સાથે આવું થયું હોય તો માફ કરી દેવું ચોક્કસપણે બહેતર છે બીજી પણ કેટલીક બાબતો છે એના વિશે આગામી દસમાં ચર્ચા કરીશું અસલામ વરહમત અલ્લા વબરકાતું Yeah.